अरवली थी महत्वना समाचार सामे आवी रहा छे। धनसुराना खेड़ा नजीक अकस्मात सर्जायो छे। अजाण्या वाहने आधेड़े लेता अड़फेटे लेता अकस्मात सर्जायो छे। आधेड़ पुरुष नु घटना स्थले ज मौत निपजू छे। अवारनवार अकस्मात नी घटना बनती होय छे त्यारे वधु एक अकस्मात नी घटना सामे आवी छे। आधेड़ पुरुष नु घटना स्थले ज मौत निपजू छे। पोलीसे मृतदेह नी ओळख माटे प्रक्रियाओ हाथ धरी छे। તેથી સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। અવારનવાર એક્સિડન્ટના કેસો આવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। ધનસુરાના ખેડા નજીક આ અકસ્માત સર્જાયો હતો। અજાણ્યા એક વાહને આધેડને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે। પોલીસે જ્યારે મૃતદેહની ઓળખ માટે તેની પ્રક્રિયાઓ હાથ ધરી છે। અવારનવાર અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। ધનસુરાના ખેડા નજીકની આ ઘટનાની અકસ્માતની છે ત્યારે ધનસુરા ખેડા નજીક અકસ્માત સર્જાયો હતો। અજાણ્યો એક વાહન આવ્યો તેને એક વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે। પોલીસે મૃતદેહની ઓળખ માટે પ્રક્રિયાઓ હાથ ધરી છે। અત્યારે બોડીની તે જાંચ કરવા માટે તેને હાથ ધરી છે। અત્યારે મૃતદેહની ઓળખ નથી થઈ તેની પ્રક્રિયા માટે પોલીસે હાથ ધરી છે। આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તમે કેટીવીના માધ્યમથી જોઈ શકો છો કે કઈ રીતને ઘટના બન્યો હતો। ત્યાં લોકો પણ જોવા મળી રહ્યા છે, લોકોનો કાફલો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મૃતદેહને ઓળખ માટે પણ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। અવારનવાર જે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે લોકોમાં જાણે ભયનો માહોલ જ નથી રહ્યો, ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે। ધનસુરાના ખેડા નજીકની આ ઘટના છે। રાત્રિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આ તપાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મૃતદેહની ઓળખ માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ આધેડનું મોત થયું હતું, ત્યારે અત્યાર સુધી મૃતદેહની ઓળખ નથી થઈ તે માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે। કેટીવીના માધ્યમથી તમે જોઈ શકો છો કે લોકો તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા, લોકોનો કાફલો પણ ત્યાં જોવા મળ્યો હતો, તેવામાં પોલીસ પણ સજગ જોવા મળી છે। અત્યારે તપાસમાં સામે નથી આવ્યું પરંતુ પોલીસની તપાસ શરૂ છે। આ સમગ્ર મામલે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે।